એવો રૂડો પ્રસંગ. અને મિત્રો, ભજન છે ને એ હજી માણસના મનમાં જીવે છે, યુવાનોના મનમાં જીવે છે. કારણ કે આ યુવાનો જે ભજનની પહેલ કરી અને શૈલેષ મહારાજનો ભાવ અને ભોજાભાઈનો ભાવ ખૂબ જ છે, એટલે એને હું ધાણેટીના ઇતિહાસની એક વાત કરું કે અમારા આહિરના લગ્ન છે ને એ 13ના દિવસે હોય. અને આપને તો કદાચ નહીં ખબર હોય અને કદાચ ગયા હશો તો ખબર હશે કે અમારા આહિરના લગ્ન છે ને એ વૈશાખ મહિનાની અંધારી 13ના હોય. અને પહેલા તો એવો નિયમ, પહેલા તો આવા સાધનોની સગવડની, વાહનોની સગવડની અને બળદ ગાડાથી જાનું જાય અને બરાબર ગામના જાપે આવે, ધાણેટીના જાપે. અને મિત્રો, વાત અહીંયા થાય છે કે ગાડા માર્ગ હતો, રસ્તો હતો, બીજે ક્યાંય નીકળાય એવું નહોતું. ને પછી જાનું આમ ભેગ્યું થયું અને વડીલોએ વિચાર્યું કે આગળ તો ગા મરેલ પડેલી છે, તો કે હવે શું કરીએ. એમાં 8-10 દીકરીઓ અને 8-10 ભાઈ એમ કીધું કે હાલો દાદા માણદે આગળ હાલીએ. અને મિત્રો, આ દાદા માણદેની ખાંભી અહીંયા જ છે. એટલે દાદા માણદે આગળ ગયા. દાદા, હા દીકરી, દાદા આજ આહિરના લગ્ન છે આપણા, ને ગા મરેલ પડેલી છે, પાછળ ગાડા નીકળે એમ નથી. ઓ, હું આવું છું, હાલ દીકરી. અને દાદા માણદે આવ્યા અને પાણીની અંજળી લીધી અને કીધું કે માં આજ આહિરના લગ્ન છે, માં 13નું દિવસ છે, માં તું જો થોડીક આઘેરી હાલ ને તો મારી ગામના ગાડા નીકળી જાય. અને માણદે દાદા એ પાણીની અંજળી લઈ અને વેણ બોલતા હતા ને, તો માણદે દાદા ની પણ જાણે હબાય વારી વાઘેશ્વરી બોલતી હોય એવું લાગતું હતું. અને ગાયમાં પ્રાણ આવી ગયા. ગાય ધીરે 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 જઈને શમશાને જઈને ન્યા પ્રાણ ત્યાં ગયા છે. સાહેબ, એવા તો અહીંયા ભુવા થયા છે, એવા તો અહીંયા ભગત થયા છે. આ ભૂમિ દાતાર ભગત અને સંતની ભૂમિ છે સાહેબ. માણદ મોટો માનવી અને માણદ ટેક મહાન, અબોલ જીવનો આશરો ને સાહેબ ભોળાનો ભગવાન. અને એવો જ પ્રસંગ હરસુર ભગત સાહેબ. અભણ હતા પણ કયો તત્વ અંદરથી જગાડતો હશે. એ અભણ હતા, વાયક આવે અને સમાચાર કોઈ આપે ને છતાં વાયકમાં પહોંચી જાય. હે, એટલા હરસુર ભગતનું પણ એક મોટો ઇતિહાસ છે કે અભણ પણ ભણ્યા, હર ભજ્યા હરસુર. સાહેબ અભણ હતા પણ કોટાહુજ બહુ હતી. અને એવો જ ઇતિહાસ, એટલે દાદા ગોપાલ દાદા કે આપ જેવડી જેની આપતા અને તણખલાથી તારે સાહેબ, ભૂત પ્રેતને ગોપાલ ભોપો મારે. એ વખતમાં તો ભૂત પલિત હતો અને દાદાને આંગણે આવે એટલે દાદાને આંગણે રડતા આવે ને દાદાને આંગણે હસતા જાતા. આવી તો એ ગોપાલ દાદાની પાબુ દાદા પ્રત્યે ટેક હતી. અને મિત્રો, જે માણદે દાદા છે ને એ તો માં વાઘેશ્વરીના ભોપા હતા. હે, કે વાઘેશ્વરી વરદાયની મારી પરમેશ્વરી તું પ્રાણદાત, મારી શ્વાસે શ્વાસે તું ઈશ્વરી, મારી વિશેશ્વરી વિખ્યાત. પથ્થરને તે પીગડાવ્યો મારી તારો ઝરમર ઝરણું જાય, પણ હા બો ડુંગર વિધ્યો હેઠથી મારી તારી ત્રામડી ઉતરતી થાય. અને ઈ માય ત્રામડી જ્યારે ધ્રંગે પહોંચાડી હશે કે સમરણ કરું માં શારદા વાણી રૂપે વાઘેશ્વરી, મારી સંતાપ સંગડા ટાળજે તું આદ્ય શક્તિ ઈશ્વરી, મારી કરણી અને કથની તણા સૌ દોષને પરખાવજે, અર્ધા કરુમાં એટલી કે હાબાય હામું પૂરજે. અને પછી જ બીજી પંક્તિ છે કે દુઃખ દર્દ આવે છો ભલે સંગડા મળી સંસારમાં, હે માં ગમે એટલા દુઃખ આવ્યો પણ તારા આશરે જ છું. કે દુઃખ દર્દ આવે છો ભલે સંગડા મળી સંસારમાં, મારી સમભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં, માગું ભક્ત માં એટલું બસ સહન શક્તિ આપજે, અર્ધા કરું માં એટલી કે હબાય હામું પૂરજે. અને પછી છે ને એ જિંદગી છે ને માના ચરણોમાં રાખી છે, એટલે કે હસતી કદી રડતી કદી પડતી ને આખડતી રહી, મારી પડપડ લપસતી જિંદગી તુજ તાંતણે ટકતી રહી, મારી ઝંઝારની રંજાડથી આઈ આવને ઉગારજે, મારી અર્ધા કરું માં એટલી કે હબાય હામું પૂરજે. અને મિત્રો, જે લાસ્ટ પંક્તિ છે ને એમાં તો તમારે ખરાબ વિચાર પણ ન આવે. એ પંક્તિ છે કે વંદન કરું વાઘેશ્વરી, હા પણ જો કે વંદન કરું વાઘેશ્વરી અને ભવતારણી માતેશ્વરી, મારી ભૂલો સહિત સૌ બાળને સ્વીકારજે પરમેશ્વરી, અરે લખણે કદી લપસું તો માં લપ ડાક મારી વારજે, અર્ધા કરું માં એટલી કે હબાય હામો પૂરજે. મિત્રો, જ્યારે માતાજીની કૃપા હોય ને ત્યારે સારા સંસ્કાર જ આવે. એમાંનો એક પ્રસંગ સાહેબ, અત્યારના નેતા ઉપર આ બેન દીકરીઓને વિશ્વાસ નથી ને, એટલો વિશ્વાસ તો તેદુના બારવટિયા ઉપર હતો.
એમાં જોગીદાસ ખુમાર નામનો બારવટી હો સાહેબ, એ વીજપડીની સીમ માંથી નીકળ્યો, એમાં એક 18 વર્ષની રબારીની દીકરી સાહેબ ગાયો ચારે, માથડે કાળી કામડી ગૌધન કન્યા ચારતી બરકી હતી સાહેબ, બારવટીએ લેસ પણ થડકી નહોતી. ઈ રબારીની 18 વર્ષની દીકરી ગાયો ચારે એટલે જોગીદાસ ખુમાને એમ થયું કે આવડો તડકો આવડો તાપ સાહેબ, એક નાળામાં સૂરજ નીચે આવી ગયેલો, ધરતી ત્રમકવર્ણી બની ગયેલી, આવો તાપો. અને જોગીદાસ ખુમાણ આવ્યો, ઘોડા બગડતા 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 ધમાડ બગડતા ધમાડ બગડતા ધમાડ ઘોડા એ આવી અને દીકરી સામે ઉભા રહીને કીધું, બેટા દીકરી એકલી વગડામાં છો, તને બીક નથી લાગતી? પણ દીકરીને ખબર નથી કે સામે છે જોગીદાસ ખુમાણ છે. એ બાપુ મારે બીવા જેવું ન હોય, કેમ કે જ્યાં સુધી જોગીદાસ ખુમાણ નું બારવટું આલે ને ત્યાં કોના બાપની ત્રેવડ છે કે અમારી સામે ઊંચી આંખ કરીને જોઈ હકે. હે, જ્યાં સુધી જોગીદાસ ખુમાર નું બારવટું આલે ત્યાં કોના બાપની તાકાત છે કે અમારા હામી આંખ માંડીને જોઈ હકે. ત્યારે જોગીદાસ ઘોડા નીચેથી પલાણ છાંડી નીચે ઉતર્યા અને હુરજ નારાયણ હામી બે હાથ લાંબા કીધી કે બાપ હુરજ, હે બાપ, મારો બારવટો પાર પડે કે ન પડે એની મને ચિંતા નથી, પણ હે હુરજ, આ મારી બેન દીકરીનો વિશ્વાસ છે ને, આ વિશ્વાસ ન તૂટવા દેતો સાહેબ, આ દેશનો બારવટીયો એટલો પવિત્ર હતો. અને જે પાતાળેશ્વર મહાદેવ છે સાહેબ, ભોળિયો ખુદ પ્રગટ થયો દાણેથી ગામડું, અને ગાયોનો ટાઈમ થાય, હવાના ગાયો નીકળે અને હાણના ઘરે આવે, એમાં એક સુતાર પરિવારની ગાય એટલે એક દી બે દી ત્રણ દી એ દૂધ ના આપે. ગોવાળિયાને કીધું કે બાપ તું દોઈ તો નથી લેતો ને ગાયને? અરે માં હું ગાયને દઉં તો દૂધ કેમ નથી આપતી? માં તમે હામે હાંજે હાંજે હામાં આવો. અને એ માવડી હાંજે હામે આવી હશે પાથરની માલિકોર, અને એ ગાવડી છે ને અહીંયા આવી અને પાતાળેશ્વર ને ત્યાં જોયું તો દૂધ થી વરહતી હતી, એ મારો ભોળિયો પ્રગટ થયો છે સાહેબ. આવા ઇતિહાસો છે સાહેબ, ઘણા બધા ઇતિહાસ છે. અને હું તો એમ કહું છું, હું તો નાનો સલાહ ના આપી શકું, પણ સાહેબ વેકેશન પડે ને એટલે છોકરાઓને આવી જગ્યાએ દર્શન કરાવજો તો કઈ ખબર પડશે. કારણ કે દેવાયત બોધર જેવો અડીખમ આયર ન્યા કુકથી લઈ જાજો, એવા જેને દીકરાનો દીકરા જેને આપ્યા છે બીજા માટે, અને એવા ઘણા બધા ઇતિહાસો છે. પણ હાકિલ જેવા આપણા બે મહેમાનો છે એટલે વધારે ટાઈમ ન લેતા, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. રાજપૂતાણી પરમારાણી પડે એ પહેલા એક વર્ષ વિના નવ ઘરનું આમ ઘા કરીને વાલબાઈ નામની વઢારણ દાસીને કીધું કે વાલબાઈ અમારા નવ ઘરને ઝીલી લે અને એને આલીધર બોલીધર દેવાયત બુદ્ધને આંગણે ફુગાડી દે. દેવાયત બુદ્ધને મેં મારો ભાઈ માન્યો છે. કેટલો વિશ્વાસ હશે સાહેબ, રાજપૂતાણી અગ્નિકુંડમાં પડતા પહેલા કેટલો બધો વિશ્વાસ હશે કે મારો ભાઈ છે ને મારા દીકરાને નહીં મરવા દે. અને એમ કહેવાય કે વાલબાઈ હુંડલામાં લઈ અને અબરગઢના દરવાજાની બહાર નીકળી અને થોડાક ડગલા આગળ ગઈને તાતા ભીમડો રખે હરવ્યો આવતો હતો. વાલભાઈ, હે વાલભાઈ, આ હુંડલામાં શું છે? ભાઈ, આમાં જૂનાગઢની જોત છે. ઓહો, આમાં રાનો વંશ છે એમ? પણ ભાઈ, કોઈને ખબર ન પડવી જોઈએ. અને એ ભંગી એટલો બોલ્યો તો કે લાય બેન, આ હુંડલો મારી માથે લઈ લઉં, કારણ કે અમારી ઉપર કોઈને શંકા નહીં જાય, કારણ કે બેન અમારી માથે તો હુંડલા જ હોય ને. એ વાલભાઈ ના માથા ઉપરથી હુંડલો લઈ અને કીધું કે બેન હું આગળ પહોંચું તે પહેલા તું ફૂગી જજે મારી આગળ હો. અને તારી વાલભાઈ એ વાદળની વિગોજણ બની અને વેહ પલટો કરીને નીકળી, ત્રણ દી ને ત્રણ રાતું કાપી સાહેબ. પણ ભીમડો ફૂગી ગયો આગળ, પણ એમ થયું કે આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, એના પેલા વાલભાઈ વાટ જોતી હતી. આવી ગયો મારો ભાઈ, ભાઈ આ હવે હુંડલો મારી માથે દઈ દે. અને કીધું કે લે બેન, હામે દેખાય ને ગામ, એ દેવાય બોધન નું ગામ છે, આહિરકોટ છે. ઓ, અને હુંડલો લઈ લીધો માથે અને આમ થોડાક ડગલા આગળ ગઈ ને તાતા પાછળથી અવાજ આવ્યો, વાલભાઈ, એ વાલભાઈ. ધડકી ગયો ભાઈ, એને એમ કે કોક મને ઓળખી ગયું, કોક મને બોલાવે છે. એ નેજા માનીને જોયું તો ભીમડો રખે હરવ્યો આવતો હતો. વાલભાઈ ઉભી રે બેન. હા ભાઈ, શું કામ છે? બેન એક મને વચન આપીશ. ઓહો, વચન જોઈએ છે? શું માગી લે ભીમડા? તું એમ કે જગતના ચોકમાં વાલભાઈ તું વેચાઈ જા ને હું વેચાઈ ન જાઉં તો વાલભાઈ નહીં, બોલ તું માગી લે ભીમડા, જે જોઈ માગી લે. અને કીધું, માં બેન તને વેચાવાનું ન કહેવાય, પણ તારા કમરમાં જે કટાર છે ને કટાર મને દઈ દે.
કટાને શું કરવી વીરા કે બેન વચન આપ્યા પછી ખુલાસો ના હોય એ મિત્રો વાલબાઈના હાથમાંથી ભીમડાના હાથમાં કટાર ગઈ એ મને તમને કદાચ વાત કરતા વાર લાગે પણ વીજળીને જેમ કાળજામાં નાખી આંતરડાનો ઢગલો કરી અને તેથી ડળી પડ્યો તો અને તેથી વાલબાઈના હૈયામાંથી એક કાળી ચીસ પડી હતી અરે રે ભીમડા શું કર્યું ભાઈ બેન આ કરવાનું કારણ એક જ અમે નાનું વરણ કહેવાય અમારા પેટ બહુ નાના હોય કાલ હવારે હું કોકને કહી દઉં કે હું નવગણે મૂકી આવ્યો તો દુશ્મન મારી રાખે એ પેલા મારે મારા પ્રાણની આહુતિ આપી દેવી જોઈએ બેન આપી દીધી સાહેબ આહુતિ અને પછી તો વાલભાઈ ત્યાંથી નીકળી દેવાયત બોધનને આંગણે આવી દેવાયતભાઈ હે દેવાયતભાઈ હા કોણ છો હું છું વાલભાઈ ઓહ આવો આવો બેન આવવાનું કારણ મહેમાન આવ્યો છે ક્યાં છે આ હુંડલામાં છે ઓ અગ્નિકુંડમાં રાજપૂતાણી પરમારાણી પડી ગયા છે અને કીધું છે કે મારા ભાઈને ઘરે મોકલી દેજો જરૂર મોટો કરશે પછી તો મિત્રો વાલભાઈ ત્યાંથી નીકળી ગઈ અને દિવસોના દિવસ ગયા પણ નવગણ પાંચ વર્ષનો થયો ઉગો પાંચ વર્ષનો થયો એ પહેલા તો દેવાયત બોધરે એટલું કીધું હતું કે આયરાણી શું કરો છો તો કે હું ઉગાને ધવરાવું છું જાહલને ધવરાવું છું જાહલનું ધાવણ મુકાવી દો મહેમાન આવ્યો છે પણ ધ્યાન રાખજો આયરાણી સાચવવાનો છે અરે આયર ચિંતા કરો માં તારો પડખો સેવીન બેઠી છું માટે મરી જાય પણ કોઈને ખબર નહીં પડવા દઉં પણ મિત્રો ત્યાં તો દિવસોના દિવસ નીકળી ગયા પાંચ વર્ષનો નવગણ થયો પાંચ વર્ષનો ઉગો થયો કોકે કીધું કે દુશ્મન મોટો થાય છે ક્યાં દેવાયત બોધને આંગણે અને દેવાયત બોધને બોલાવ્યા સોલંકીએ તમે દુશ્મનને મોટો કરો છો હા એ જ ક્ષણે આ પડી દીધો દેવાયત બોધરે હા મોટો કરું છું શું કામ રાજની સેવા કરવા માટે રાજની સેવા કરે કહેવાય કે રાજનું વેર કરે સેવા કારણ કે મારે તમને વિવરણ કરીને દેવો એને બદલે તમે હમણાં લેવા આવ્યા છો હમણાં લઈ આવું નહીં તમે નજર કેદમાં રહ્યો અમારા માણસો જાય અને દેવાયત બોધરે ચિઠ્ઠીમાં લખ્યો આ માતાઓ બેઠી છે દેવાયત બોધરે ચિઠ્ઠીમાં લખ્યો કે આયરાણી આવેલ માણસો છે ને મહેમાનો છે ને એની હારે દુશ્મનને મોકલી દેજો પણ રાહ રાખતા વાત કરજો એ દેવાયત બોધરે રાહ રાખતા વાત કરી શબ્દ લખ્યા ને એ તો સાહેબા આયરાણી સમજી હકે અપણ આયરાણી સમજી હકે અને સમજી અને પોતાના પેટના દીકરાને ઉગાને હણગારી અને કીધું કે આર્યો તમારો દુશ્મન રાજા માણસો લઈ આવ્યા અને કીધું કે આર્યો તમારો દુશ્મન અને ધરતી માથું જુદું કર્યું એમાં કોકે કીધું કે આ તો કાચો કપાઈ ગયો હે કે આ તો કાચો કપાઈ ગયો તો આ કોણ કે આ પેટનો દીકરો ઉગો પેટના દીકરા કોઈ આપે નહીં કે બીજા આપે કે ન આપે પણ આ દેવાયત બોધર છે આહિર કુળ છે આપે સાહેબ તો કસોટી કસોટી કરો બે કસોટી કરી સાહેબ એમાં પહેલી કસોટી હતી કે એની આંખ ઉપર પગ મૂકી અને નીકળવું અને પછી આહુડો ના આવવો જોઈએ દેવાયત બોધર અંદર વ્યો ગયો હે કૃષ્ણ હે મુરલીધર હે દ્વારકાધીશ આયરાણી દીકરો તો હોંપી દીધો પણ એની આંખ ઉપર પગ મૂકવું જનેતા નીકળી હકશે સ્થિત પ્રજ્ઞ સ્થિતિ થઈ ગઈ દેવાયત બોધરની અને સાહેબ આહુડાની વાત થઈ હતી આહુડાની વાત તો ન્યારી પણ રૂવાડું બદલવા ન દીધું ખાચ 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 કરી નીકળી ગઈ તો કે બીજી કસોટી તો કે એની શાયડી મૂકો ને શાયડીમાં પગ મુકાવો સાહેબ એ કસોટી પૂરી થઈ ગઈ અને પછી તો જેમને જેમ દિવસો જતા એ જૂનાગઢ કબજે કર્યું અને નવગણને ગાદીએ બેહાડ્યો નવગણને ગાદીએ બેહાડ્યો એમાં દેવાયત બોધરની આંખમાંથી બે અરખના આહુ એમ કહેતા હતા કે મેં આજ મેં મારી બેનનું કાપડું પૂરું કર્યું હે કે રોજ રજપૂતાણી પરમારાણી મારે સપને આવીને કહેતા હતા કે દેવાયત બોધર મારા દીકરાને કેદી ગાદી બેહાડીશ હવે તો બેહાડ હવે તો વીહ વરહનું થયો ગાદી બેહાડ્યો અને બે સાગરી તો છૂટા કરે બાગડતા ધમાડ બાગડતા ધમાડ બાગડતા ધમાડ ગોલડા નીકળ્યા અને કીધું કે ડેલી ઉગાડો કોણ છો આયરાણી જવાબ આપ્યો દેવાયતભાઈ અમને મોકલ્યા છે ઓ નવગણ ગાદીએ બેહી ગયો છે નવગણ ગાદીએ બેહી ગયો સમાચાર સાંભળીને જે આયરાણી હરખાણી છે મારો બાપ ગાદીએ બેઠો મારો વિહામો ગાદીએ બેઠો મારો નવગણ ગાદીએ બેઠો નવગણ કરોડ દિવાળીઓ બાપ સૂરજના ચંદ્રના તેજ રહું તું તારું રાજ તપો ગરીબનું બેલી થજે નો ધારાનો આધાર થજે જેનું કોઈ ન હોય એનો આધાર થઈને ઊભો રહેજે તને ખમા બાપ ખમા બાપ ખમા તને કરોડ દિવાળીઓ ખમા જેટલા આશીર્વાદ દેવા એટલા આયરાણી દઈ દીધા અને પછી કીધું કાળો હાડલો લાવો મારે મારા દીકરાના મરશિયા ગાવા છે હે કે કોક કાળો હાડલો લાવો મારે મારા ઉગાના મરશિયા ગાવા કારણ કે મારા દીકરાની આંખ ઉપર પગ મૂકીને તેથી માથી ડાકણ નહોતી પણ તેથી મારો રોવાનો સમય નહોતો તેથી મારો આહુડા પાડવાનો વખત નહોતો અને મિત્રો એ જે આયરાણી રોય છે આહા નાગેલના જાડવા રોરાવી દીધા
પણ યુગા યુગા તું તો યુગ્યો જ, અરે રે અમારે તો યુગ્યા થમ્યો. બાપ દીકરા તું તો ઉગી નીકળ્યો પણ અમારે તો હવે હુરજ આથમી ગયા. પણ કઈ દસ જો હું તારી વાત, અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. ઉગલા તને પોખવાના કોઢ હતા ને એ દીકરા મારા અધૂરા રહી ગયા, હવે ક્યાંથી આવે મારો દીકરો. આ સમર્પણ છે સાહેબ, આ ત્યાગ છે. જય મુરલીધર. સલામ પૃથ્વી ને કરીએ, પહેલી સલામ, પહેલી સલામ પૃથ્વી ને કરીએ, જેની પીઠ પર આપણે પગ જઈ ફરીએ. કરું પરિક્રમા શીશ ન માવી, સવાશેર માટીની જેણે આ કાયા બનાવી. કરું પરિક્રમા શીશ ન માવી, સવાશેર માટીની જેણે કાયા બનાવી. બીજી સલામ કરો અંજન અગ્નિ, જીવા દોરી છે જગની, આપની સૃષ્ટિ આપને ખાવે. આપની સૃષ્ટિ આપને ખાવે, એ બીજી સલામ કરું મનવાવે. આપની સૃષ્ટિ આપને ખાવે, એ બીજી સલામ કરું સૃષ્ટિમાં કરો હવે અજવાળાજી. સલામ કરું ત્રિકાળા, આપ સૃષ્ટિમાં આપ સૃષ્ટિમાં કરો અજવાળા. સલામ કરું ત્રિકાળા, એ સોથી સલામ કરું સારે ખાલી, આ એક બીજકની જગત બંધાણી. અવિનાશી પરખો છે એ માં, અવિનાશી પરખો છે માં.
ઇસ્લામ નો મોટો મહિમા, અવિનાશી ને પરખો એ મા, એ સોથી સલામ નો મહિમા. પાંચમી સલામ કરું પહાડ વન ખંડી, પાંચમી સલામ કરું પહાડ વન ખંડી, જેને વેતી તાતી અને ઠંડી, જેને વેઠી તાતી અને ઠંડી, શરીરને વેરાવી જેને સેવકાયું કીધી કીધી, આ શરીરને વેરાવી જેને સેવકાયું કીધી. પાંચમી સલામ રહો સબરીજી, શરીર વેરાવી સેવકાયું કીધી. પાંચમી સલામ રહો સવરીજી, છઠ્ઠી સલામ કરું સતવાસા, છઠ્ઠી સલામ કરું સતવાસા, ક્રમ વચન નાજ હાચા, સતશિત આનંદ રહે એક રંગા રંગા, એ સઠી સલામ કરું ગત ગંગા, સતશિત આનંદ રહે એક રંગા, સઠી સલામ કરું ગત ગંગા. સાતમી સલામ કરું શેષ ને છેલી, સાતમી સલામ કરું શેષ ને છેલી, આ પૃથ્વીનો બાર બધા રહ્યા છે જીલી જીલી, પૃથ્વીનો બાર બધો રહ્યા છે જીલી, એ સકલ સૃષ્ટિ વસે તમ માથે, સાત સલામ કરી બ્યા છે સકલ સૃષ્ટિ વસે તમ માથે. સાત સલામ કરી બ્યા છે, દ્રશ્ય દ્રશ્ય લખતું એકી, દ્રશ્ય દ્રશ્ય લખતું એકી, સાત સલામ કરી એમ દેખી, એ આપને સલામ કરી છે આપે, આપને સલામ કરી છે આપે. સોયમ સદગુરુ માપ અમાપ, સવારામ બાપા કહે સદગુરુ એમ માપ અમાપ, જો હમને દમ લગાયા તો બહુ દૂર કી સૂજી, અમરના
लगाया मदारी ने तो उसे लंगूर की सूजी दम लगाया भूखे ने तो उसे तंदूर की सूजी अने दम लगाया जब मुला ने तो उसे अपनी मस्ती में मतवाले सतारशा अपनी अपनी मस्ती में देखो अपनी अपनी मस्ती में मतवाले सतारशा अरे सच्चा दम जिसने लगाया फिकर सबको खा गई देखो फिकर सबको खा गई और फिकर सबका पीर अरे फिकर की फाकी करे वाका नाम फकीर
જોગી ભી પીવે કોઈ ભોગી ભી પીવે જોગી ભી પીવે કોઈ ભોગી ભી પીવે જોગી ભી પીવે જોગી 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 ભી પીવે કોઈ ભોગી ભી પીવે ઢોલ નગાડા મેં પૂર વાગે ઓ રગા ગા ગોલ લે
સોબત વાગે Yeah.
आजमाए हैं, अरे लोग कांटों से बच के चलते हैं, हमने तो फूलों से भी जख्म पाए हैं। इश्क में हम तुम्हें क्या बताए, अरे इश्क में हम तुम्हें क्या बताए, इसका दर चोट खाए हुए हैं।
संग मारे फिर निशान पड़े राम देनी प्यार की जितने आए हैं मयत में मेरी सबके सब ले लगाए जितने आए हैं मयत सबके सब ले लगाए इश्क में हम तुम्हें क्या बताए किस कदर सोच खाए बस उसी दिन जन्नत के उदय बस उसी दिन जन्नत के उदय बस उसी दिन जन्नत के उदय मुझको दुल्हा बनाए हुए थे ए लहत अपनी मिट्टी से कहे आज ही हमने बदले हैं कपड़े आज ही हम नहाए आज ही हमने बदले हैं कपड़े आज ही हम नहाए
इश्क में हम तुम्हें क्या बताएं, किसका दर्द खाए साधु ने साधु ने बारे नमिए पान बाए वर्तमान कितने मित्र रे जन एक नई गुरमा पानवा
जन परमात्मा अजी મસ્ત થઈ રહેવે પાનબા એ લાગ્યો જને પુરિયા સાથે આઠે પોર જનુ આઠે મન મસ્ત થઈ રહે પાનમાં સાથે નામ રૂપ જેને મિથ્યા કરી જાણ્યા
बाबा सिरवंत साधु वार वार नमिए पांडा वचन मां पापन ने वचने पापन पानदा
कितनो फिरे सावर के सिर के अटकते सूरे गेंडे की ढाल राजा राम सुहावे मृग की खाल ओढ़े जती सतीवर व्याघ्रांबर शिव शंकर मन भावे हाथी के धातु के भात भात के खिलौने जाम भर पानी पिलवावे मनुष्य की खाल कसु कामना चेतिले माई नारा
ભલે ને થાય ઉજડ ફૂલવાડી એની પરવા નથી બંદર ને મરે દોષી કે નિર્દોષી એની પરવા નથી ખંજર ને સર્વ છોડીને જવું પડશે એની ખબર નહોતી સિકંદર ને જલ ભૈરા અરે મેં તો ભાગન એસી જલી લો કોયલા ભૈયા વાદા કિયા થા યાર ને પાંચમે દિન મિલને કા અરે કિસી સે સુન લિયા કે જિંદગી ચાર દિન કી હૈ તુમે નજર સે પીલા નજર સે મેં નજર સે પીરા કસમા બદલ જા ન ઝુકાવો ઝુકાવો કહી રાત જલન ઝુકાવો કહી
रजाम मेरा जाम छूने वाले, अरे मेरा जाम छूने वाले, तेरा हाथ जलन जाए, मेरा जाम छूने वाले, कहीं तेरा हाथ जलन जाए। नजर से पीना समापत नजर से
और समय बमकार
पातालेश्वर महादेव सोमनाथ महादेव सिद्वारिकाधीश कृष्ण कन्हैया लाल सत्य सनातन धर्म शंकर हर